नमस्कार दर्शक मित्रों, હું વૈશાલી કુમાર હાજર છું નવા સમાચારો સાથે. ગુજરાત પ્લસ ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. નમસ્કાર, આપની સાથે ગુજરાત પ્લસ ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝન. તો હવે વાત કરી આજના સમાચારોની. તો નારિયેરી ગામના બિસ્માર રસ્તા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરતી સરકારના વિશેષ અહેવાલો અમારા સહયોગી સમીર ચંદારાણા દ્વારા સામે આવી રહ્યા છે કે ચોટીલા તાલુકાના છેવાડા આવેલ નારિયેરી ગામ, જે ચોટીલા અને વાંકાનેરની હદને જોડતું છેલ્લું ગામ છે, નારિયેરી ગામના એકમાત્ર રસ્તો જે મેસરિયા ગામ પાસેથી પસાર થાય છે, જ્યાંથી નારિયેરી ગામ અંદાજે 3 કિલોમીટર જેવું થાય છે. ગામ લોકોના જણાવ્યા મુજબ આ ગામનો રસ્તો અંદાજે 20 વર્ષ પહેલાં બન્યો હતો. ત્યારબાદ તેની કોઈ જ પણ પ્રકારની મરામત પણ કરવામાં આવેલ નથી. નારિયેરી ગામના સરપંચ દ્વારા ચોટીલા, વાંકાનેર તેમજ ગાંધીનગર સુધી અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ આજ દિવસ સુધી આવ્યું નથી. આ રસ્તાના લીધે ચોમાસામાં વાડી વિસ્તારમાં રહેતા બાળકોને સ્કૂલે જવામાં પણ બહુ જ તકલીફ પડતી હોય છે. અનિવાર્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ સરળતાથી ગામ સુધી આવી શકતા નથી. નારિયેરી ગામમાં રસ્તાના પ્રશ્ન સાથે ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર જે બિસ્માર હાલતમાં જોવા મળી આવેલ છે, તેની પણ રજૂઆત કરવા છતાં કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. સરકારનું પોતાનું આંગણવાડીનું મકાન હોવા છતાં પણ અત્યારે બીજાના ઘરમાં આંગણવાડી કેન્દ્ર ચાલુ કરવાની ફરજ પડી છે. હવે જોવાનું એ રહ્યું કે આટલી બધી રજૂઆતો કરવા છતાં વિકાસના નામના બણગા ફૂંકતી આ સરકાર ક્યારે જાગે છે અને ક્યારે આનું પરિણામ આવે છે. તેમજ જવાબદાર અધિકારીઓ પણ જાણે કુંભકર્ણની ઊંઘમાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે એ અધિકારીઓની ઊંઘ પણ ક્યારે ઉડશે અને આનું નિવારણ ક્યારે આવશે એ તો આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત પ્લસ ન્યૂઝ, હર હંમેશ સત્યની સંગાથે. અમે આ રસ્તા અને ગામમાં ઘણી બધી મુશ્કેલીની રજૂઆતો ચોટીલા ધારાસભ્ય, વાંકાનેર ધારાસભ્ય, પૂર્ણેશભાઈ મોદી સાહેબને, આપણે રોડ રસ્તાના જે મંત્રી છે એમને પણ, ગાંધીનગર પણ રજૂઆત કરેલ છે. ઘણો ટાઈમ થયો અમે અવારનવાર રજૂઆત કરવી છે, પણ અમારા રોડ રસ્તાની કોઈ બીજી આંગણવાણી છે ભીષ્માલતમાં પડી છે. આવા ઘણી અનેક જગ્યાએ આવી રજૂઆત કરેલી છે, તો અમને તંત્ર તરફથી આ બાબતનો કોઈ પણ જવાબ મળેલ નથી. તો હવે મારી એવી રજૂઆત છે કે આ 2-3 કામ જે ભીષ્માલતમાં પડેલા છે, રોડ અથવા આંગણવાણી, આવા જલ્દી જલ્દી જો આવજન આપી અને જલ્દી સારા કરે તો અમારા બાળકોની આવતી પેઢીમાં સારા સંસ્કાર અને સારી ભણતર મળે એવી અમારી ગામજનોની વિનંતી.